प्रणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरि कृष्ण महाराज नी, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग तेत्रीसमू मांडवी शहरना लोकोनी आगळ भगवान श्रीहरि पोताना हृदयनो अभिप्राय कहेशे ए वात आपणे आ तरंगमां श्रवण करीशुं। श्रीहरि सभामां बधी वातो वेदो अने शास्त्रोने अनुसारे करता हता। भगवान स्वामीनारायणनी एक विशेषता हती, पोते जे बोलता એમાં શાસ્ત્રોના પ્રમાણોને સાથે રાખતા, પોતે સ્વયં પરબ્રહ્મ હોવા છતાં પણ વૈદિક પરંપરા અને શાસ્ત્રોનો મત અને સિદ્ધાંત એને સદૈવ સાથે રાખતા। ભગવાન અને મોટા પુરુષોની આ રીત છે। ભગવાન શ્રીહરિ આવી રીતની વાતો કરે છે ત્યારે પૂર્વજનો ભગવાન શ્રીને કહેવા લાગ્યા। માંડવી ગામના લોકો ભગવાન આગળ વાત કરે છે, આ વાતને થોડી ધ્યાનથી સાંભળવી અને સમજવી એટલા માટે જોઈએ કારણ કે અત્યારના સંદર્ભમાં જાજી આવી રીતની પ્રક્રિયાઓ છે। પૂર્વજનો કહેવા લાગ્યા, હે પ્રભુ, આપની વાત સાચી છે, આપનો ધર્મ પણ સાચો છે, આપના મત અને સંપ્રદાય વિના જગતમાં બીજા જે જે સંપ્રદાયો છે તેમાં મોટા ભાગે ધર્મ મર્યાદાને છોડી દીધી છે। ધર્મની વાતો છે, વર્તનમાં ધર્મ ઝીરો છે, અને ધર્મ ત્યાગ કર્યો હોવા છતાં તેમના મનમાં તેનો ત્રાસ નથી। જગતની રીત કેવી છે એનું વર્ણન માંડવી ગામના લોકો કરે છે। જગતમાં આવું છે, આવું ચાલે છે, 200 વર્ષ પહેલાં નહીં, આજે પણ આટલું જ ચાલે છે, એના કરતાં 1000 ગણું અત્યારે ચાલે છે। આજે તો મોટે ભાગે વેદ અને શાસ્ત્રોનું જે અધ્યયન કરે છે તે પણ અધર્મ કરવાને માટે કરે છે। શાસ્ત્રો વાંચીને વેદ સતશાસ્ત્રના અર્થો અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું। દાદા, વેદ અને શાસ્ત્રોને હાથા બનાવ્યા શેના માટે? પોતાના પાપને પોષવા માટે। બોલો, વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, બુદ્ધિવાળા માણસોએ સમાજનું જે અહિત કર્યું છે, અનીતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે, અનીતિથી ભર્યું જીવન જેનું અને નીતિ પર બોલે, નથી દીઠી ભૂખને કદી અને પાછો, નથી દીઠી ભૂખને કદી અને પાછો ઉપવાસ ઉપર બોલેલો। ભૂખ જોઈ નથી, ઉપવાસની વાતો કરે, અનીતિથી જીવન ભર્યું છે અને પાછો કેની વાત કરે? નીતિની।
પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્યે ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. જીવનમાં આ ટૂંકું ગણિત મેથેમેટિક્સ હંમેશા યાદ રાખવા જેવું છે. કયું મેથેમેટિક્સ દાદા? વડોદરામાં રહેતા માણસની પતંગ કાપવા માટે અમદાવાદ વાળો નથી આવતો, કોણ આવે છે? વડોદરા વાળો. એમાં પણ વડોદરામાં વાઘોડિયા રોડ ઉપર રહેનારા માણસની પતંગ કાપવા અલકાપુરી વાળો નથી આવતો, કોણ આવે છે? વાઘોડિયા રોડ વાળો જ આવે છે. એમાં પણ ગોવર્ધન ટાઉનશીપમાં રહેનારા માણસની પતંગ કાપવા વૈકુંઠ ટાઉનશીપ વાળો નથી આવતો, કોણ આવે છે? સમજી ગયા ને તમે? હજી થોડા આગળ આવીએ, આપણા શાસ્ત્રો શું કહે છે? આત્મેવ હ્યાત્મનો શત્રુ. બાજુવાળાને દોષ દેવો, બીજાને દોષ દેવો, એ પણ શાસ્ત્ર કહે છે યોગ્ય નથી. ફરીવાર સાંભળજો, કોઈ ઘટના કે દુર્ઘટના, સારું કામ કે નઠારું કામ, એના માટે બાજુવાળાને અથવા બીજાને દોષ દેવો, વચનામૃત અંત્યનું છઠ્ઠું મહારાજ કે મહામૂર્ખ છે, અંતે વાક પોતાનો જ છે. આત્મેવ હ્યાત્મનો શત્રુ, માણસ પોતે જ પોતાનો શત્રુ છે. ક્યારે? જો સમજી ન શકે તો. કેવું સરસ લખ્યું દાદા અંગ્રેજીમાં, જુઓ. માઇન્ડ વર્ક્સ લાઈક ડેવિલ. દાદા જુઓ, સાંભળો, અંગ્રેજીમાં કોઈક લેખકે, માઇન્ડ વર્ક્સ લાઈક એન એનિમી ફોર ધોઝ હુ કેન નોટ કંટ્રોલ ઇટ, એન્ડ માઇન્ડ વર્ક્સ લાઈક અ ફ્રેન્ડ ફોર ધોઝ હુ કેન કંટ્રોલ ઇટ. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહ. પંડિતો હતા, જ્ઞાની હતા, વિદ્વાન હતા, શાસ્ત્ર જ્ઞાતા હતા, પણ થયું શું? એણે શાસ્ત્રોની વાતો પોતાના સ્વાર્થને પોષવા માટે, પોતાની પાપ વૃત્તિને પોષવા માટે વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા. પંડિતોએ પાપ માર્ગે જઈને ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા. ધર્મના માર્ગને રૂંધી દીધો, ધર્મનું ગળું દબાવી દીધું, ધર્મની હત્યા કરી નાખી. કોણે? ધર્મની વાતો કરનારાઓએ. ભક્તિ સદ્ધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. સમાજની આવી કંઈક કરુણ અવસ્થા હતી. હા, આજે પણ એટલી વિચિત્ર પરિસ્થિતિ છે, એટલી વિચિત્ર પરિસ્થિતિ. મને એક હરિભગત વાત કરતા હતા હમણાં ફોનમાં કે સ્વામી, મેં આસ્થા ચેનલ પર કથા આવે ને એ પછી દિવસે જોતા હોઈએ છીએ, એટલે મને થોડી આમ જિજ્ઞાસા દાદા કે કોની કથા આવે છે, શું કથા આવે છે, કેવી કથા આવે છે. એણે પછી એક બે નામ દીધા અને એ કથામાં શું વાત આવે છે, કેવું ઢોંગ કરે છે, કેવું પાખંડ કરે છે, એની વાતો કરી. મેં હસતા હસતા કહ્યું, ભગત તમને ખબર છે આટલું પાખંડ, આવું ઢોંગ જાહેરમાં કરે છે, એવા માણસની કથા સાંભળવા ટાઈમ શું પસાર કરવો તમારે? પાખંડ દાદા લીગલ થઈ ગયું અત્યારે, પાપ હવે લીગલ થઈ ગયું, દંભ હવે લીગલ થઈ ગયો, અસત્ય હવે લીગલ થઈ ગયું. જો દારૂ પીવો લીગલ છે કે નહીં, ગુના કરવા લીગલ છે કે નહીં? અત્યારે લોકોને પૈસા મળે છે એટલે સિગરેટ ઝેર ખુલ્લેઆમ વેચાય છે, આખી દુનિયા જાણે છે ઝેર છે, ખોટું બોલાય છે, ખોટું સંભળાય છે, ખોટું થઈ રહ્યું છે, છતાં ચેનલોમાં મીડિયામાં એની એવી મોટી મોટી જાહેરાત થઈ રહી છે. કોઈ દાર્શનિકને હું વાંચતો હતો, કેવું લખ્યું દાદા, નાના માણસોના પડછાયા જ્યારે મોટા થવા લાગે ત્યારે સમજવું સૂર્યાસ્ત થવાનો સમય આવી ગયો છે. નાના માણસોના પડછાયા મોટા થવા લાગે ત્યારે સમજવું સૂર્યાસ્ત થવાનો સમય આવી ગયો છે. અપૂજ્યઃ યત્ર પૂજ્યંતે પૂજ્ય પૂજા વ્યતિક્રમઃ તત્ર ત્રીણી ભવત્યેવ ભવંત્યેવ દુર્ભિક્ષમ મરણમ ભયમ. આપણા શાસ્ત્રોમાં એ જ વાત લખી, અયોગ્ય માણસોને અત્યંત આદર આપવામાં આવે એવું થઈ ગયું ને દાદા અત્યારે, ત્યારે સમજવું સૂર્યાસ્ત થવાનો સમય આવી ગયો છે.
તમે બધા સજ્જન ભક્તો છો, સારા ભક્તો છો, હું તમને એમ નથી કહેતો કોઈને ન સાંભળો, સારા સંત હોય, વર્તનવાળા સંત હોય, વિવેકવાળા સંત હોય, તમને ચોક્કસ ખાતરી છે એવાની કથા વાર્તા સાંભળો. પણ તમે જેને જોઈ શકો છો, તમે જાણી શકો છો, આ તો દંભી છે, આ તો પાખંડી, આ તો ધૂતારો છે, આ તો મહાઠગ છે, આવા ખરડાયેલા માણસોને સાંભળી તમે એનું નહીં તમારું પોતાનું અહિત કરો છો. કોનું દાદા? એને સાંભળીને શું ધર્મ દ્રઢ થાય? એને સાંભળી ભક્તિ કરવાનું બળ મળે માણસને? બે જોક્સની વાત આવે, બે ઝાકમ ઝોળ જેવી વાત બતાવી દે, કરી દે, એનાથી શું તમને ભક્તિનું બળ મળવાનું છે? ખબરદાર. એક બહુ સરસ દાદા વાત કરું, એકે એક ભક્તો લખવા જેવી છે. સફળતાનો સૌથી મોટો આધાર માણસ સોબત અને સલાહ કોની લે છે એના ઉપર છે. સફળતાનો સૌથી મોટો આધાર માણસ સોબત કોની કરે છે અને માણસ સલાહ કોની લે છે એના ઉપર છે. શકુનિની સલાહથી કૌરવો ચાલ્યા તો બધું હોવા છતાં બધું ગુમાવ્યું. શકુનિની સલાહથી કૌરવો ચાલ્યા તો બધું હોવા છતાં બધું ગુમાવ્યું, અને શ્રી કૃષ્ણની સલાહથી પાંડવો ચાલ્યા, કશું નહોતું છતાં બધું મળ્યું. સફળતાનો સૌથી મોટો આધાર સલાહ કોની લો છો અને સોબત કોની કરો છો એના ઉપર છે. ટાઈમ પસાર કરવા માટે પણ અયોગ્ય માણસને સાંભળવા આ યોગ્યતા નથી. તમે એને સાંભળો છો, તમને એવા માણસો ગમે છે, તમે કલાક બે કલાક એવા માણસોની પાછળ પસાર કરો છો, એ અયોગ્યતા, એ દંભ પાખંડ, એ ધૂતારાપણું તમારામાં પણ આવશે, અને તમારામાં ક્યાંક પડ્યું છે એટલે તમને ગમે છે. છોડીએ, આ કથામાંથી શીખીએ, શું ખોટું જોવાનું બંધ કરીએ, ખોટું સાંભળવાનું બંધ કરીએ અને ખોટું બોલવાનું બંધ કરીએ. આનાથી મોટી સાધના કઈ હોઈ શકે દાદા? આનાથી મોટી સાધના કઈ હોઈ શકે? કયો? ટાઈમ પસાર કરવા માટે ગમે તે ટીવીમાં, ચેનલમાં, હા હા હિ હિ, આ ચેનલો, આ ટીવી, એ નથી સારું, એમાં બધું સારું નથી, એમાં બધું અમૃત નથી, જાજુ ઝેર જ છે. એટલા માટે કહું છું, જુઓ, માંડવી ગામના ભક્તો ભગવાન શ્રી આગળ, શ્રીહરિ આગળ એક રજૂઆત કરે છે. પ્રભુ, ધર્મનો ત્યાગ કર્યો છે, ધર્મની મર્યાદા બધી છોડી દીધી છે, છતાં એનો ભય નથી. વેદ અને શાસ્ત્રનું અધ્યયન કરે છે, એ પણ અધર્મને પોષવા માટે, અને જે ગુરુ થાય છે તે પણ અધર્મ કરવાને માટે થાય છે. મોટા થઈ જાય, ખોટું કરે, બીજા પાસે કરાવે, કોઈ સાચો હોય એને ખોટો પુરવાર કરે, સત્યને અસત્ય કરવું ને અસત્યને સત્ય કરવું, આવું પાખંડ ગુરુ સ્થાને બેઠેલા લોકો કરે છે. અને એવા અધર્મી ગુરુઓ શિષ્યને ઉપદેશ કરે છે, મોક્ષ કંઈ દૂર નથી, મોક્ષ મેળવો જરાય કઠણ નથી, અજ્ઞાન છૂટવું જોઈએ, બસ આવી વાતો કરે છે. કેવી વાત કરે છે? આ સાંભળજો વાતો, હા, અજ્ઞાન છૂટવું જોઈએ બસ, જ્યાં સુધી અજ્ઞાન હોય ત્યાં સુધી મોક્ષ થતો નથી. અને પ્રેમ તો ભગવાનનું ધામ કહેવાય છે. અજ્ઞાની મનુષ્યને ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે મનુષ્યને પ્રેમનો માર્ગ મળી જાય છે ત્યારે તેના ઉપરથી જમપુરીનું દુઃખ ટળી જાય છે. પ્રેમનો પ્રવાહ એ તો નિર્ગુણ ધામ છે. આવી વાત કરે છે, પ્રેમસો હરિકો ધામ કહાવે, અજ્ઞાની નરસો કબૂ પાવે, પ્રેમ કો રાહ પાવે જબહી, જમપુરી તરી જાવે તબહી. બસ જીવનમાં પ્રેમ આવી ગયો એટલે બધું પતી ગયું, યમપુરી ગઈ. પ્રેમનો પ્રવાહ તો નિર્ગુણ ધામ છે, પ્રેમરૂપ ભક્તિ વિના બધું નકામું છે. પ્રેમ ધર્મ એ તો સર્વે ધર્મમાં ભારે છે, ગૌરવપૂર્ણ છે. આવો ઉપદેશ આપી વ્યભિચારી ગુરુઓ પોતાના પાપને પોષતા હતા. લોકોને પ્રેમના માર્ગે એટલા બધા વાળી દે, એટલા બધા વાળી દે, પ્રેમ પ્રેમ પ્રેમ, પ્રેમના નામે પછી વહેમ, પ્રેમના નામે પછી પાપ પાખંડ અને પાપ લીલાઓ. થતી હતી નહીં, અત્યારે સમાજમાં ચાલે છે, ઢગલો બંધ ચાલે છે.
આપણે તો ભાગ્યશાળી છીએ. ગુરુજી ઘણીવાર વાત કરે ને, શ્રીજી મહારાજને થેન્ક યુ કહીએ, થેન્ક યુ કહીએ, થેન્ક યુ કહીએ કે શ્રીજી મહારાજે કેટલી મોટી કૃપા કરી. આ સિદ્ધ ભગત ધર્મના નામે આ પૃથ્વી ઉપર અત્યારે એટલું બધું પાપ થાય છે ને કળિયુગમાં. મારી પાસે આંકડો અત્યારે અહીંયા હાજર નથી એટલે બોલતો નથી. દેવદાસી પ્રથા એટલે કે દીકરીઓને મંદિરમાં રાખી ભગવાનની દાસી, ભગવાનની સેવિકા, મીરાબાઈનો રસ્તો અપનાવવાનો એક ઉપદેશ, એક બહુ મોટો માર્ગ ચાલે છે હજી. દેવદાસીના નામે લાખોની સંખ્યામાં નારીઓનું ધર્મના માર્ગે ભયંકર શોષણ થઈ રહ્યું છે. જગતનું પાપ તો એવું છે, એમાં બે માણસ રોકે ટોકે, આ તો મંદિરનું પાપ, દેવદાસીની પ્રથાને નામે પાપ. અરે કેટલી એવી સારી ઉજ્જવળ પરંપરામાં પણ આ ભયંકર પાપ થઈ રહ્યું છે. એટલે ગામના માણસો વાત કરે છે, પ્રભુ આવું પાપ છે. ભક્ત ચિંતામણીમાં કથા આવે છે, મથુરાબાઈ નામની એક બહુ નાની દીકરી હતી. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ એની ઉંમર પણ લખી છે. આ એટલી નાની દીકરી પણ માતા પિતાના સંસ્કાર, પૂર્વના પુણ્ય, કોઈ મોટા સદગુરુનો મોટો અનુગ્રહ, નાની ઉંમરમાં એને મહારાજમાં હેત થયું. ભગવાનમાં હેત થાય ને એ પણ બહુ મોટી વાત છે દાદા. પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામી નારાયણ મળ્યા રે ત્યારે. હમણાં વાત આવી હતી બે દિવસ પહેલા, જેને પાપ કરવામાં રુચિ નથી તે લોકો સત્સંગ કરી શકે છે. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે, જેની સારી રુચિ હોય ને એને જ ભગવાન અને સાધુ સાથે બેસવાનું ગમે. જેની સારી રુચિ હોય ને એને જ ભગવાન અને સાધુ સાથે બેસવાનું ગમે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી વાતોમાં કહે છે, પાડરૂના દ્રષ્ટાંતે કરીને સ્વામીએ કહ્યું, સદરૂચિને કેળવવાનો અભ્યાસ મુમુક્ષુએ કરવો. મારી રુચિ ખરાબ તો નથી ને, મારા મનમાં ખરાબ વસ્તુ ગમતી તો નથી ને, ખરાબ માણસોની સોબત મને ગમતી તો નથી ને. સાવધાન, આપણે આપણા મન ઉપર કેમેરો મૂકવાની જરૂર છે. આપણે આપણા વિચાર ઉપર વિચાર કરવાની જરૂરત છે. આપણો દુશ્મન આપણા સિવાય બીજો કોઈ છે જ નહીં, અને આપણો મિત્ર પણ આપણા સિવાય બીજો કોઈ છે નહીં. સાચા સદગુરુ મળે એ જે વાત કરીને જીવનમાં ઉતારીએ ત્યારે આપણને આ બધું સમજાય છે, નકર સમજાતું જ નથી. આ મથુરાબાઈ નાની એવી દીકરી ભગવાનમાં હેત થયું, અતિશય હેત, નિર્દોષ પ્રેમ. પ્રેમનો માર્ગ ખોટો નથી, પણ પ્રેમના નામે બીજી બધી વાત છોડાવી દે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ બધું જ કાપી નાખે. એટલું જ નહીં, અને એ પ્રેમને માર્ગેને વાળીને પછીના આંધળા પ્રેમને આંખે પટ્ટી બાંધી અને પછી એનું શોષણ ભયંકર કરવું. આ મથુરાબાઈ નામની નાની દીકરી ભગવાનમાં હેત થયું, અતિરેક હેતનો થયો. નાની દીકરી, નિર્દોષ પ્રેમ, હેતમાં ને હેતમાં ને સમાધિ થાય, મહારાજ પાસે જાય. મોટી મોટી વાતો કરે અક્ષરધામની, કોઈને મનાય નહીં. લોકો પ્રશ્ન પૂછે, જાત જાતના પ્રશ્ન. કેવા પ્રશ્ન પૂછે? તું ભગવાનને મળે છે, પૂછી આવજે વરસાદ ક્યારે થશે. તો આ દીકરી જાણીને આવે, આ દિવસે આટલા વાગે આવો વરસાદ થશે ને એવું થાય. હવે લોકોને મનાઈ ગયું કે આ તો ખોટું ને આ તો સાચું છે. આખા વડોદરા શહેરમાં વાતો થવા લાગી. મોટા મોટા પંડિતો, મોટા મોટા વિદ્વાનો એની પરીક્ષા કરવા આવતા. ભક્ત ચિંતામણીમાં સ્વામીએ આખી કથા લખી છે. એમાં એક વૈષ્ણવ બાઈ હતી, મોટી ઉંમર હતી. એ સ્ત્રી આવીને મથુરાબાઈ પાસે ઘણી રડી. એણે પોતાની આપવીતી કહી. ભક્ત ચિંતામણીમાં સ્વામી આખું વર્ણન કર્યું છે. એના શરીરનું કેટલી હદ સુધી શોષણ થયું એ બધી વાત એ સ્ત્રીએ કરી. એનો આત્મા સળગતો હતો, અતિ દુઃખી હતો. આ નાની એવી દીકરી એણે કેવી રીતે શાંત કર્યો કહેવા એ માગું છું. આ દુનિયામાં કોઈ વાત ખરાબ નથી, પણ એ વાતના કરનારા સદગુરુ જો સારા હોય તો.
પ્રેમ ખરાબ નથી, પ્રેમ તો પવિત્ર છે, પ્રેમ તો અતિ પવિત્ર છે, પણ એ પ્રેમ તમે કઈ જગ્યાએ કરો છો ને એના ઉપર આધાર છે. ભગવાનમાં પ્રેમ કર્યો ને, ડોંગરેજી મહારાજ એમ કહેતા, ભગવાનમાં કરેલો પ્રેમ એનું નામ ભક્તિ છે, અને જગતમાં કરેલો પ્રેમ એનું જ નામ વાસના છે. વાસના બંધન વધારનારી છે, જન્મ મરણનું કારણ છે, અને ભક્તિ જન્મ મરણને કાપનારી છે. ભગવાનમાં કરેલો પ્રેમ જન્મ મરણને ટાળે છે, અને જગતમાં કરેલો પ્રેમ જન્મ મરણને વધારે છે. પ્રેમ ખરાબ નથી, પણ જેનો મલિન આશય છે એવા લોકો ધર્મની વાત, શાસ્ત્રોની વાત, પ્રેમની વાત કરીને લોકોને એવા પોતાની જાળમાં ફસાવે છે, આ વાત કરે છે. અને પ્રેમરૂપ ધર્મ જેને મુખ્ય હોય તેને કોઈ પાપ લાગતું જ નથી. પ્રેમની અગ્નિમાં બધા પાપ બળીને ખાક થઈ જાય છે. આવો કોણ ઉપદેશ આપે છે દાદા? પ્રેમરૂપી ધર્મ મહાબળવાન છે, તેની સમક્ષ બીજા બધા ધર્મ છે ને મજૂર જેવા હોય છે. શ્રીજી મહારાજ આ વાતમાં સંમત નથી. એક ધર્મની વાત કરીને બીજા બધા ધર્મને ગૌણ કરી નાખે આ શ્રીજી મહારાજનો મત નહોતો. એટલે શ્રીજી મહારાજે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારેનું પોષણ અને પ્રવર્તન કર્યું. સાંભળજો, ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચારેનું પોષણ અને ચારેનું પ્રવર્તન કર્યું. કારણ કે મહારાજને ખબર હતી આપણા શરીરમાં, એક્ઝામ્પલ માટે, આપણા શરીરમાં વિટામિન ડી એકદમ સરસ હોય, બી12 એકદમ સરસ હોય, પણ હિમોગ્લોબિન 0 થઈ જાય તો? આસિદ ભગત, આપણા એક બહુ સારા સત્સંગી હરિભક્ત ગિરીશભાઈ ઇન્ડિયામાં બેઠા હતા, વાતોચીતો કરતા હતા, થોડી અશક્તિ રહ્યા કરે, બહુ ધ્યાન આપ્યું નહીં, અને અચાનક ઢળી પડ્યા, દવાખાને લઈ ગયા, બોડી એકદમ ઠંડુ થઈ ગયું, ખબર પડી હિમોગ્લોબિન ઓછું રહેતું હતું, એમણે ધ્યાન ન રાખ્યું, 0 થઈ ગયું, ખલાસ. યંગ હરિભગત, હેલ્ધી હરિભગત, ખાલી હિમોગ્લોબિનના અભાવને કારણે જતા રહ્યા. સત્ય ઘટના કહું છું. વચ્ચે ઘણા સમય પહેલા આફ્રિકાના એક હરિભક્ત, સુગર, એને સુગરનો પ્રોબ્લેમ અપડાઉન બહુ થાય, તો બોલો સુગર ડાઉન થઈ ગઈ, રાત્રે ખબર ના પડી, કોમામાં જતા રહ્યા. બધું જ સારું છે, હેલ્ધી છે, યંગ છે, બધું જ સારું છે, પણ એક સુગર ડાઉન થઈ ગઈ. તો આપણા શરીરમાં બધા વાઇટામિન્સ અમુક લેવલમાં તો જોઈએ જ, કદાચ થોડા ઘણા ઓછા હોય તો ચાલે, પણ 0 થાય તો? બોલો, એમ આપણે ધર્મની વાત કરીએ પણ ભક્તિને 0 કરી નાખીએ તો? દાદા, ભક્તિની બહુ વાતો કરીને ધર્મને 0 કરી નાખીએ તો? પ્રેમ 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 એટલી બધી વાતો કરીએ ને પછી બધું પ્રેમ પ્રેમના નામે કેટલું બધું ઊંધું ચીતું કરી નાખે, ધર્મને આવું મીંડું કરી નાખે, 0 કરી નાખે, તો ચાલે? આમ થયું. જાજુ, એક વસ્તુનો અતિરેક એટલો વ્યાપક બન્યો કે બીજી બધી વસ્તુ ગૌણ નહીં, 0 થઈ ગઈ. એક માણસમાં પણ એક વાઇટામિન જો 0 થાય તો મરી જાય, તો અધ્યાત્મ માર્ગમાં એક આખું તત્વ 0 થઈ જાય તો શું થાય? રાધા સંપ્રદાય, ગોપી સંપ્રદાય, નામ સાથે એટલા માટે કહું છું, કેટલી સારી ઉજળી પરંપરાઓ હતી, પણ અત્યારે એ પરંપરામાં કેટલી મોટી બધી દુર્ગુણો આવી ગયા છે. જગતમાં ચાલતું પાખંડ ધર્મના નામે વર્ણવી ન શકાય જાહેરમાં, આટલી હદ સુધીનું ખરાબ પાખંડ છે. અરે, આપણા સત્સંગમાં પણ ઘણું બધું છે, ઘણી બધી જગ્યાએ લોકો વાત કરે જ છે ને કે ફલાણા સ્વામી, હમણાં જ અમે ગયા કેનેડા, બોલો, મોટા પોસ્ટરો, સ્વામીજી બહેનોનો બર્થડે ઉજવે ને બર્થડે બહેનોને કેક ખવડાવે છે. વાહ ભાઈ વાહ, આપણે પાછા, આપણને થાય કે આમ આ સ્વામીજી શબ્દ શરમાય એવી વસ્તુ છે. કહેવા એ માગું છું, શ્રીજી મહારાજ શું કામ કરી ગયા છે આ પૃથ્વી ઉપર એની આપણને ખબર હોવી જોઈએ. તમે કથા સાંભળો છો, બધા કથા સાંભળો છો, એક લેવલ તમે પૂરું કર્યું છે, નહીં 2-3 લેવલ પૂરા કરી દીધા. સાંભળો છો, સમજો છો, યાદ રાખો છો, હવે એક લેવલ આગળ વધવાનું છે. હમણાં આજે જ
ભીખુદાદાના દીકરા રમેશભાઈ ભામરોલિયા નીચે બેઠા હતા. એમને બિઝનેસ પર, એમની સાથે એક બહુ સારા ધાર્મિક ભાઈ નેમિશભાઈ, બહુ સારા હું પણ મળ્યો છું, બહુ સારા ધાર્મિક છે, બહુ સારું ચિંતન કરે છે. એની સાથે ઘણીવાર ચર્ચા થાય, એ પ્રશ્ન પૂછતા હતા. એ પ્રશ્ન મને એમણે પૂછ્યા કે સ્વામી આવા પ્રશ્ન પૂછે તો શું કરવું, હું તમને આ કહું છું. એક ગીતાનો અભ્યાસી ગીતાના કેવા સચોટ પ્રશ્ન પૂછે છે, રામાયણ મહાભારતના કેવા સચોટ પ્રશ્ન પૂછે છે. તમે હરિભક્ત છો, વચનામૃત સ્વામીની વાતો એવી તૈયાર કરો કે કોઈક હરિભક્ત પ્રશ્ન પૂછે તમે સારી રીતે, શાસ્ત્રની રીતે, આપણા પૂજ્યપાદ ગુરુદેવના મતે સમજાવી શકો. આપણા હરિભક્તોમાં આ વાત હવે કરવી પડશે, જેમ સંતો કોઈને સમજાવી શકે. સામેવાળાને એકવાર એમ થાય કે ના, વાત સ્વીકારવા જેવી છે, એટલું જ થઈ જાય. સ્વીકારે ન સ્વીકારે જુદી વસ્તુ, વાત સાચી છે, વાત સ્વીકારવા જેવી છે, એટલું થઈ જાય, હા પડી જાય. તમે આટલું કરો, આ કથામાંથી મંતવ્ય યાદ રાખો છો, આ કરવા જેવું છે. જુઓ, બાકી આમ જ ચાલશે. પ્રેમ માર્ગની એટલી બધી વાતો કરે, બીજું બધું મીંડું કરી નાખે. પ્રેમ સિવાયનો ધર્મ તો લુખ્ખો ગણાય, આવી બધી વાતો કરે, તેનાથી કોઈની ભૂખ ક્યારે ભાંગતી નથી. એટલે બીજા ધર્મથી, બીજા ધર્મનો કોઈ પાર જ નથી. કેટલું કરશો તેને રાખીને, અર્થાત પાળીને મનુષ્ય મરી જાય છે તો પણ સંસારનો પાર આવતો નથી. માટે આપણે ટૂંકો ટચ રસ્તો, પ્રેમ પ્રેમને પ્રેમ. આવા પાખંડી ગુરુઓ પ્રેમ ધર્મથી જે વિમુખ હોય તેને તેમાં બાંધવા માટે આવું કહે છે. અને હે બહુનામી, હે પ્રભુ, વાસ્તવમાં પ્રેમ ધર્મ શું છે તેને અમે જાણતા નથી. કેત કહત ઈર્ષ્યા જો ત્યાગે. કેટલાક લોકો પાછા પ્રેમ ધર્મની બહુ વાતો કરે છે, તો ઘણાક લોકો ઈર્ષ્યાની વાતો કરે છે. કેત કહત ઈર્ષ્યા જો ત્યાગે, તાકે હરી ઉભે આગે. ઈર્ષ્યા છોડી દે એટલે એનું કલ્યાણ થવાનું જ, આવી ઘણા વાતો કરે છે. કેત કહત દયાવંત હોવે. ઘણા લોકો કહે છે દયા ધર્મ કો મૂલ હે, તમે દયા રાખો, તમે દયા રાખો. આપણા ધર્મને દયાના નામે હાવ નિર્માલ્ય પણ બનાવી દીધો. તમે જુઓ, એકલી દયા, મેં કીધું એકલો એક ગુણને પકડી રાખવો હજી સારો છે, પણ એક ગુણના નામે બધા ગુણને વખોડી નાખવાને, આ ખતરનાકમાં ખતરનાક આધ્યાત્મિક જગતની એક બદી છે. કેવળ દયા, કેત કહત દયાવંત હોવે, તા કરી પાપ સબ ધોવે. એના બધા પાપ ધોવાઈ જાય. અરે મહારાજ, અને બ્રહ્મજ્ઞાની એમ બોલે છે, બ્રહ્મજ્ઞાન થાય તે સિવાય મોક્ષ ક્યાંથી થાય? આવા દુનિયામાં અનંત મત છે અને તેના ધર્મો પણ જુદા જુદા છે. પોતપોતાના મતમાં તત્કાળને અવશ્ય મોક્ષ થઈ જાય છે, આવું પાછા બધા બતાવે છે. કેટલા ઉદાહરણ ગોતી લાવે છે, કેટલા પ્રમાણ શોધી લાવે છે, કેટલા પરચાઓ શોધી લાવે છે. અરે મહારાજ, આનાથી તો અમારા ચિત્તમાં ભ્રાંતિ થઈ જાય છે. બોલો, અને આ બધું તમારે ઇન્ટરેક્શન ઓછું થતું હોય, પણ અમારે ઇન્ટરેક્શન ઘણી વાર થાય ને, તો આ બહુ માયાજાળ બહુ ખતરનાક હોય છે. મત મતાંતરોની માયાજાળ છે ને ઘનશ્યામ દાદા, બહુ ખતરનાક છે. બોલો, હમણાં વચ્ચે કરી ભગતને ઘર લેવું હતું, તેનો ફોન આવ્યો, સ્વામી મારે ઘર લેવું છે, પણ અમને 13 નંબરનો આંકડવાનું ઘર મળે છે ને, તો અમારા ધર્મપત્ની બહુ બીવે છે કે આ ઘર તો નહીં જ, તો શું કરું? મેં કીધું ભાઈ, મને પૂછતા હોય તો 13 જેવો તો સારો આંકડો એકે નથી. લોકો ડરી ગયા છે 13નો આંકડો ડર. હવે આપણે આખા અમેરિકામાં બધા કોઈ એકે ગ્રહની વીંટી પહેરતા નથી, બધા સુખી છે. અને ઇન્ડિયામાં 5-5 હાથમાં વીંટી પહેરી હોય તો એ લોકો સમજણ વિનાનું આપણે જાજુ કરીએ છીએ. નથી લાગતું દાદા? હું ઘણી વાર કથામાં કહું છું, આ કોઈ સારા ચિંતક એનું બોલેલું વાક્ય છે. આપણે ત્યાં ભારતમાં વધારે બોલાય છે, વધારે સંભળાય છે, છતાં પરિણામ બહુ ઓછું છે. વધારે બોલાય છે, વધારે સંભળાય છે, છતાં પરિણામ ઓછું છે. અને આ દેશોમાં બહુ પ્રવચનો નથી. જુઓ તમે, ઓછું બોલાય છે, ઓછું સાંભળે છે લોકો, છતાં પરિણામ વધારે છે. કારણ શું? કારણ એટલું જ,
આપણા દેશમાં વધારે બોલાય છે, વધારે સંભળાય છે, પણ બધું સમજણ વિનાનું, બોલાય સમજણ વગરનું અને સાંભળે પણ સમજણ. કીધું કશું, સાંભળ્યું કશું, આંખનું કાજળ બોલો. અમે આફ્રિકા ગયા, હજી ભાઈ સાચી વાત છે, તે પહેલી વખત આપણા ગુરુકુલના અમુક સારા કાર્યો કેવા દિવ્ય થયા. સંપ્રદાયમાં સૌથી પહેલી સીડી કેસેટ, અત્યારે જે આપણે વાપરીએ ને સીડી MP3 બધું, હવે તો બહુ ટેકનોલોજી આગળ વધી ગઈ, પહેલાં ચોરસ કેસેટો હતી. સૌથી પહેલી સીડી આપણા મૂળ સંપ્રદાય અંદર આપણા કંડારી ગુરુકુલથી પબ્લિશ થયેલી, અને એ લઈને અમે આફ્રિકા ગયેલા. અને ત્યારે શ્રાવણ મહિનાને હિંડોળા ચાલે એટલે એ સીડી, એનો હિંડોળો એક બનાવ્યો, હરિભક્તો બહુ રાજી થયા, હરિભક્તોને અમે સીડી આપી. એમાં રત્ના બાપા ફોટડી ગામના મને યાદ છે, દાદા હાંજે આવ્યા, મને કે સ્વામી સીડી આપો ને, ને કેસેટ આપો ને, ત્યારે કેસેટ સીડી બોલતા બહુ આવડતું નહીં, કેસેટ આપો ને, તો આપી દાદાને. બીજે દી દાદા આવ્યા ઢીલા થઈ, સ્વામી આ તો વાગતી જ નથી. દાદા વાગે ને એવું ના બને, આ બધાની વાગે છે ને. ના ના સ્વામી વાગે જ નહીં, અંદર જાય તો વાગે ને. દાદા કેમ શું થયું? અરે મેં બહુ નાખી પણ જતી જ નહોતી. દાદાનું ટેપ પેલી ચોરસ કેસેટ વાળું, એમાં ગોળ નાખે તો જાય. કીધું કશું અને સાંભળ્યું કશું. દાદા એ જ સીડી છે, બહુ સરસ વાગે, બહુ સરસ આમાંથી કીર્તન પ્રગટ થાય, પણ એ જેમ વાગે એવું તમે લાવો ને તો થાય. એ વળી હું સ્વામી પાછું લો, બોલાય છે વધારે, સંભળાય છે વધારે, પણ સમજણ વિનાનું. સમજણ એટલે શું? આ કથા વાર્તા આપણે સાંભળીએ છીએ, આપણી બુદ્ધિને કેળવીએ છીએ, આ સમજણ. જો બહુ સરસ યાદ રાખજો, હા, થ્રી થિંગ્સ ધેટ કેન નોટ બી રિકવર્ડ ઇન અવર લાઈફ, ધ વર્ડ્સ ધેટ આર અટર્ડ, ધ મોમેન્ટ ધેટ ઇઝ લોસ્ટ, એન્ડ ધ ટાઈમ ધેટ ઇઝ ગોન. વાત સાચી ખોટી? ભગવાને અમૂલ્ય વસ્તુ આપણને સમય આપ્યો છે, અમૂલ્ય વસ્તુ, પણ ક્યારેક ક્યારેક એમ થાય, બધા પાસે ભગવાને 24 કલાક જ આપ્યા છે બધાને, પણ એ 24 કલાકમાં ઘણા લોકો અતિ સફળ થઈ જાય, ઘણા થોડા સફળ થાય, ઘણા હાવ નિષ્ફળ થઈ જાય. નિષ્ફળ થવા માટે પણ સમય જોઈએ દાદા. નવરા માણસો શું કરે? હા, બહુ એન્ગેજ માણસ હોય ને નિષ્ફળ ના થાય પછી ઘણીવાર. આવું છે, પ્રેમ ખરાબ નથી, પ્રેમ ક્યાં કરો છો એના ઉપર આધાર છે. દયા ખરાબ નથી, સદગુણો બધા સાપેક્ષ છે, બધા સદગુણો સાપેક્ષ છે, પણ એક સદગુણને એટલો બળવાન કહી બીજા બધા સદગુણ જ્યારે હાવ ઝીરો કરી નાખે, એનું ખંડન કરી નાખે, એનો નિષેધ કરી નાખે, એ સદગુણની કોઈ જરૂર નથી એવું જ્યારે પ્રતિપાદન થાય છે, ત્યારે એનાથી અનેક લોકોના કલ્યાણ બગડે છે, અનેક લોકોના કલ્યાણ બગડે છે. ખરેખર કલ્યાણના માર્ગે બધા સદગુણની ઓછા વધતા અંશે જરૂર છે, પણ એ બધું પોસિબલ નથી. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે પોતાના જીવનમાં એકાદ બે સદગુણ હોય એને ઓળખવા જોઈએ, અને મોટા પુરુષના સમાગમે કરીને એ સદગુણને પોષવા જોઈએ. એ બે ગુણ આગળ વધશે, બેને લીધે બીજા 4 ગુણ આવશે, 10 ગુણ આવશે. વાત સાચી ને? જુઓ શું કહે છે, અમારા મનમાં ચિત્તમાં ભ્રાંતિ થાય છે. આ વિભિન્ન મતોમાં સાચું કોણ? ગુરુની જેવી રુચિ હોય તે રીતે તેઓ મોક્ષ બતાવે છે, તો આપ મોક્ષ કઈ રીતે માનો છો તે કહો, અમે સાંભળવા ચાહીએ છીએ. ત્યારે શ્રીહરિએ પૂર્વજનોના પ્રત્યે કહ્યું, બુદ્ધિમાન સજ્જનો તમે સાંભળો, તમારો આ પ્રશ્ન શાસ્ત્રના મત પ્રમાણે છે. શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યાએ ઘણી વાર આવો પ્રશ્ન આવ્યો છે. જ્યારથી મનુષ્ય સર્જાયો છે ત્યારથી મનુષ્યની આવી મૂંઝવણો અનેક વાર થઈ છે. હવે અમે શાસ્ત્રના મતને અનુસરીને તમારા પ્રશ્નનો ઉત્તર કરીએ છીએ. જેની જેવી રુચિ એ પ્રમાણે બીજા મતો તો અપાર છે. પોતપોતાની રુચિ પ્રમાણે માનવાથી ક્યારેય કોઈનો મોક્ષ થતો નથી, અને અત્યારે જાજો મોક્ષનો ભાર કોની જોડે કોની સાથે આપવામાં આવે છે?
રુચિ ઉપર. પોતપોતાની રુચિ પ્રમાણે માનવાથી ક્યારેય મોક્ષ થતો નથી. જેનું બધું વર્તન ઉચ્ચ કોટીનું હોય તે જ ઊંચી દશાને પામે છે. ભગવાન સ્વામિનારાયણનો આ મોટો સિદ્ધાંત હતો. સિદ્ધાંત અને રુચિ આનું યુદ્ધ છે બહુ મોટું. જેમ મેં કહ્યું હતું ને, દિલ અને દિમાગ વચ્ચેની ફાઇટિંગ, બહુ મોટું યુદ્ધ ચાલે છે. અધિકાર અને કર્તવ્ય વચ્ચેનું મોટું યુદ્ધ ચાલે છે. રુચિ અને સિદ્ધાંત. રુચિ એટલે મને ગમે તે. દુનિયાના મોટા ભાગના માણસો રુચિમાં બંધાયેલા હોય છે. એને ગમે છે એને સારું લાગે છે, એને ગમે છે કરવા દે છે એ પણ એને સારા લાગે છે. અને સિદ્ધાંત જ્યારે આવે ત્યારે એને ન ગમતો એવું પણ એને સાંભળવું પડે, બોલવું પડે, એ એને ગમતું નથી. એમાંય જો કોઈક વચ્ચે ખલેલ કરે સિદ્ધાંતના નામે તો વાત પૂરી થઈ ગઈ. રુચિ અને સિદ્ધાંતનું યુદ્ધ મહાભારતના યુદ્ધ કરતાં મોટું યુદ્ધ છે, ચાલે છે, હજી ચાલુ છે. શ્રીજી મહારાજ કહે છે, અમે તો એટલું કહીએ છીએ કે જેનું વર્તન ઊંચું હોય એ ઊંચી દશાને પામે છે. એક સત્ય ઘટના કહું. અમદાવાદમાં બહુ વર્ષો પહેલા ધર્મ સંમેલન હતું, ધર્માચાર્યો હતા, જેમાં ગુજરાતભરના તમામ ધર્મોના આચાર્યો હતા, સંતો હતા, મહાપુરુષો હતા. આ સત્ય ઘટના છે, સાંભળજો. હું કોઈના સ્પેસિફિક નામ નથી લેતો, એક બે નામ લઈશ ખાલી. એમાં દરેક ધર્મના સંતો પોતપોતાના ધર્મની સારી વાતો રજૂ કરતા હતા. એમાં આપણા સંપ્રદાયના કોઈક સંત, એણે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આ સર્વોપરી મત આવી વાત કરી. વાત થતાની સાથે સ્ટેજ ઉપર બહુ ગરમાગરમી થઈ ગઈ. હજારોની સંખ્યામાં માણસો તેની હાજરીમાં. સામે બીજા પક્ષવાળાએ એને કીધું, તમારા ભગવાન સ્વામીને કેવી રીતે સર્વોપરી? હજી 200 વર્ષ પહેલાં આવ્યા છે તો શું 200 વર્ષ પહેલાં જે થયું કોઈનું કલ્યાણ થવાનું નથી? ઘણા તર્ક વિતર્ક. જે ધર્મ સંમેલન એક સારી બાબત માટેનું હતું, યુદ્ધનું સ્થળ બની ગયું. સ્ટેજ ઉપર બે રીતસરના ભાગ પડી ગયા. એક બાજુ આપણા સંતો હતા, બીજી બાજુ બીજા લોકો, બીજા સમાજ અને બીજા માણસો દર્શક બનીને જોતા હતા. 2-3 કલાક શાસ્ત્રાર્થ ચાલ્યો. આ લોકો એના પ્રમાણ આપે, આ લોકો એના પ્રમાણ આપે, આ લોકો પ્રમાણ. અને આ બાજુ આપણા સંપ્રદાય સિવાયના જે બીજા માણસો હતા એ લોકો એટલા ઉકળી ગયા, એટલા બધા ઉકળી ગયા, હાથમાં પેલું માઇક બોલવાનું હતું ને, સ્ટેન્ડ સાથે લઈ અને આપણા સંતોને મારવા દોડ્યા સ્ટેજ ઉપર. હા, કેવી રીતે તમારો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી? આ સત્ય ઘટના, નામ નથી ઉલ્લેખ કરતો જગ્યાનો. સ્ટેજ ઉપર આ દાંડીઓ હાથમાં માઇકનો મારવા દોડ્યા. અને ત્યારે એક વ્યક્તિ વચ્ચે પડ્યા, નારાયણ મામા, ડિવાઇન મિશનવાળા, એ પણ સ્ટેજ ઉપર હાજર હતા. મામા દોડ્યા, શાસ્ત્રાર્થમાં ઇન્વોલ્વ નહોતા થયા મામા, ત્યાં સુધી મૌન બનીને સાંભળતા હતા. દોડ્યા, સ્ટેન્ડ પકડી લીધું, ઉભારો, બેસી જાઓ. મામાની પ્રતિભા એવી હતી, એક ઓજ એવું હતું. બધા શાંત, માઇક હાથમાં લઈ લીધું. બંને પક્ષને મારે પ્રશ્ન પૂછવા છે. તમે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એમ વાતો કરો છો, તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે તમે દર્શન કર્યા છે? હા હોય તો જ બોલજો, હું પૂછીશ બધું. મામાની પ્રતિભા એવી હતી, ભગવાનની સાથે વાતો કરનારા હતા. કોઈ સંતો જવાબ ના આપી શક્યા. આ બાજુ કીધું, તમે ભગવાન શ્રી કૃષ્ણની વાત કરો છો, ભાગવતમાં ગીતાના પ્રમાણ આપો છો, તમે ભગવાન શ્રી કૃષ્ણની સાથે મળ્યા છો, દર્શન કર્યા છે પ્રગટ? કર્યા હોય તો જ બોલજો, હું પૂછીશ તમને પ્રશ્નો આગળ. આ બાજુથી પણ કોઈ જવાબ ના આપ્યો. મામાએ માઇક હાથમાં લઈને કહ્યું, સાંભળો, મેં ભગવાન કૃષ્ણના પણ દર્શન કર્યા છે, ભગવાન સ્વામિનારાયણના પણ અનેક વાર દર્શન કર્યા છે. હું મળ્યો છું, મેં વાતો કરી છે, અને મારા અનુભવના આધારે કહું છું કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. પણ મારો અનુભવ તમે બધા સ્વીકારો, માનો કે ન માનો, એ જુદી વસ્તુ છે. એટલે બીજી વાત કહું છું, જે ભગવાને મને અત્યારે પ્રેરણા કરી, મામા કહે છે. આ સાંભળવા જેવી ઘટના છે. હજારો માણસો સાંભળે છે, કેટલા ધર્માચાર્યો બેઠા છે, અને એક નારાયણ મામા શું વાત કરે છે. આ મારો અનુભવ છે,
તમે માનો ન માનો, સ્વીકારો ન સ્વીકારો, જુદી વસ્તુ છે. પણ હું તમને કહું છું કે આ સાધુઓ આટલો બધો શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે, શાંત સ્વભાવે સ્થિર મને એકાગ્ર થઈને કરી રહ્યા છે, ઉગ્ર નથી બનતા એ દેખાય છે, એને ધર્મની વાતો કરી નથી પચાવી છે. તમે ભગવાન શ્રી કૃષ્ણની વાતો કરી પણ આટલા ઉગ્ર બની જાઓ, હાથમાં માઇક લઈને સાધુ ઉપર પ્રહાર કરવા સુધી પહોંચો, લાગે છે કે તમે સર્વોપરી તત્વની તો વાત છોડો, કૃષ્ણ તત્વને પણ હજી ઓળખી જ નથી શક્યા, સમજી જ નથી શક્યા, જાણી જ નથી શક્યા. પેલા બધા હાથ જોડીને મોઢું નીચું કરીને ઉતરી ગયા સ્ટેજ ઉપરથી. બોલો, શ્રીજી મહારાજ શું કહે છે? જેનું વર્તન ઊંચું છે એ ઊંચી દશાને પામે છે. હવે મહારાજ બોલે છે, શ્રીજી મહારાજ એટલું સરસ બોલે છે, મેં કહ્યું સાગરની અમુક વાતો તો એવી બે જોડ વાતો આવે છે, એવી મેચ લેસ વાતો આવે છે, અનપેરેલલ્ડ વાતો આવે છે. આપણને એમ થાય એક એક વાત આપણે ડાયરીમાં નોંધી રાખવી જોઈએ. શું બોલે છે? શુદ્ધ બર્તન બિન મોક્ષ કહે જે હા, અસુર કે જાતે કહત હમ તે હા. શુદ્ધ વર્તન બિન મોક્ષ કહે જે હા, અસુર કે જાતે કહત હમ તે હા. ચાર આશ્રમ મેં હોવે કોઉ, અથવા વે પ્રકે જાતે સોઉ. ચાર આશ્રમ મેં હોવે કોઉ, અથવા વે પ્રકે જાતે સોઉ. શુદ્ધ બર્તન બિન મોક્ષન હોવે, અનંત જન્મ પઢી પઢી ખોવે. ભગવાન સ્વામિનારાયણનો મત. સાગરની કથા સાંભળનારા શ્રોતાઓને હાથ જોડીને વિનંતી કરું, તમે એવા તૈયાર થાવ, એવા તૈયાર થાવ, ગમે તેવો પ્રતિવાદી આવે, ગમે તેવો પ્રતિપક્ષી આવે, મહારાજ કેવા છે આપણે ઓળખાવી શકીએ, ને મહારાજનો મત શું છે આપણે સમજાવી શકીએ, ને મહારાજના આજ્ઞાને ઉપાસના સભર સદગુરુ સંતો કેવા હોય છે આપણે એને બતાવી શકીએ. આ શાસ્ત્રોની કડી યાદ રાખો, શાસ્ત્રોના શબ્દો એક જેટ યાદ રાખો. શું મહારાજ કહે છે? ચાર વર્ણના મનુષ્ય હોય પછી ભલે ને બ્રાહ્મણ જાતિનો હોય, ગમે તે હોય, પણ શુદ્ધ વર્તન વિના મોક્ષ થાય એવું જે કહે છે એને અમે અસુર જાતિના કહીએ છીએ. કોણ છે એ બધા? કોણ છે બધા? બોલો બોલો. અસુર છે. ભલે ને મનુષ્ય ભણી ભણીને અનંત જન્મ ખોવે, ભણીને ગમે એટલો વિદ્વાન થાય, પોથી પઢકર જગમુવા પંડિત ભયા ન કોઈ. હે, ગમે એટલી વિદ્યા ભણે, વિદ્યા મળે, વસુધા મળે, વિધવિધ બહુ વૈભવ મળે, અધિકારની પદવી મળે, વળી માનિતા માનવ મળે, જાયા મળે માયા ઘણી. હે, કેવું શાસ્ત્રમાં લખ્યું ને, માયા મળે, જાયા મળે, કાયા ઘણી, બધું જ મળે, આ બધું જ મળે. કાયા મળે, જાયા મળે, માયા ઘણી જ વિશાળ છે. બ્રહ્મ મુનિ બ્રહ્માનંદ સ્વામીનો આ છંદ છે. બ્રહ્માનંદ સ્વામી કહ્યા બધું મળે પણ એક જો સત્સંગ ન મળે, સારા સાધુનો સંગ ન મળે, તો સ્વામી કહ્યા બધું પાણીમાં ગયું. આંખ ચાલતી હોય, કાન ચાલતા હોય, પગ ચાલતા હોય, હાથ ચાલતા હોય, બધું ચાલુ હોય પણ હૃદય બંધ થઈ જાય તો દાદા શું થાય? બધા સમજી ગયા તમે, ચારે ચાર જણા એક સેકન્ડમાં સમજી ગયા ને તમે? આવું છે. કારણ તત્વને ઓળખ્યા વિના ક્યારેય પણ કાર્યનું અનુમાન ન કરી શકાય. કાર્ય કરતા ઓલવેજ કારણ મહાન છે, પણ તકલીફ એ છે સામાન્ય માણસ કાર્યને સમજી શકે પણ કારણને સામાન્ય માણસ નથી સમજી શકતા. કારણને સમજી શકે ને અસામાન્ય બનવું પડે. વિદેશના ચિંતકે કેટલું સરસ લખ્યું, કેટલું સરસ. જુએ છે એ જ કે બધા જુએ છે? જુએ છે એ જ કે બધા જુએ છે? પણ વિચારે છે એ જે કોઈ નથી વિચારતા.
એનું નામ શોધ, એનું નામ ઇન્વેન્શન. ધ ડેફિનેશન ઓફ ઇન્વેન્શન, ડેફિનેશન ઓફ રિસર્ચ, શું જોવે છે એ? જે બધા જોવે છે. ઝાડ ઉપરથી એપલ નીચે પડ્યું, બધાને શું દેખાય? નીચે પડ્યું. આઈન્સ્ટાઈન ન્યૂટનને પણ શું દેખાણું? આઇઝેક ન્યૂટનને પણ દેખાણું, ઉપરથી નીચે પડ્યું. જુએ છે એ જે બધા જુએ છે, પણ વિચારે છે જે કોઈ નથી વિચારતું. બોલો, ઉપરથી નીચે પડ્યું એટલે બધા શું વિચારે? ભગવાને દયા કરી, પથ્થરો માર્યા વગર ખાઈને છૂટા થઈ જાય. પણ આ માણસના મનમાં એવો વિચાર આવ્યો કે ઉપરથી નીચે જ કેમ પડ્યું, અને એ માણસ કેવો ગાંડો થયો, કેવો બાવરો બન્યો એની પાછળ. તો શું થયું એમાંથી દાદા? હવે એક એપલ વિશે વિચાર કરે અને એમાંથી વિમાનો ચાલતા થઈ જાય દાદા, તો આ ભગવાન વિશે વિચાર કરે તો શું ચાલવા મળે? અજયભાઈ, એપલ વિશે વિચાર કર્યો માણસે, એમાંથી કેવી ગ્રેવિટી ફોર્સની કેવી કેવી ફોર્મ્યુલા મળી, શું એમાંથી સંશોધનો થયા, આજે આ બ્રહ્માંડની ઉર્જા કી તત્વો કેવા બધામાંથી મળ્યા. તો આ ભગવાન વિશે વિચાર જો ઊંડો કરે તો શું ન મળે છે કે નહીં? એટલા માટે બસ આપણને આ મહારાજ મળ્યા છે, કારણના કારણ મળ્યા છે, ઈશ્વરના ઈશ્વર મળ્યા છે. શાસ્ત્ર એમ કહે છે, તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ, તમ કારણાનામ પરમમ ચ કારણમ. કારણના પણ કારણ, અંતિમ તત્વ મળ્યું છે. એ ભગવાનને ઓળખીએ, પણ એ ભગવાનને ઓળખવા કેવી રીતે? બહુ અઘરી વાત છે, અતિ અઘરી વાત છે. બહુ ઠીંગણો માણસ, કાવ્યમાં દ્રષ્ટાંત આપ્યું, બહુ ઠીંગણો માણસ ઊંચા ઝાડ ઉપર લાગેલા મીઠા ફળને કેવી રીતે પકડી શકે? પકડી શકે? એને કોઈ ઊંચો માણસ ખંભા ઉપર બેસાડે તો? અજયભાઈ, શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું, ઠીંગણો માણસ ભૂખ્યો થયો હોય, ઝાડ ઉપર સરસ મજાના પાક્કા ફળ લાગ્યા હોય, પણ ઊંચા ઝાડમાં ઊંચે લાગેલા મીઠા ફળને કેમ પકડી શકે? એને કોઈક ઊંચો માણસ ખંભે બેસાડે ને તો તુરંત એનું પેટ ભરાય. આપણે બહુ ઠીંગણા છીએ ભગવાન સુધી પહોંચવા માટે. કોઈક મહાપુરુષ, જો મહારાજ એટલે વાત કરે, શુદ્ધ બર્તન બિન મોક્ષ ન હોવે, અમે તો એવું માનીએ છીએ, શાસ્ત્રો પણ એવું માને છે, બધા શાસ્ત્રોના સાંખે અમે કહીએ છીએ, શુદ્ધ વર્તન વિના શુદ્ધ મોક્ષ નથી થતો. અને શુદ્ધ ગુરુ મિલે, શુદ્ધ ગુરુ મિલે બિન, શુદ્ધ ગુરુ મિલે બિન જબ હું, શુદ્ધ મોક્ષ ન પાવત કબ હું, શુદ્ધ ગુરુ મિલે બિન જબ હું, શુદ્ધ મોક્ષ ન પાવત કબ હું. શુદ્ધ વર્તન વિના શુદ્ધ મોક્ષ નથી મળતો, અને શુદ્ધ ગુરુ મળ્યા વિના શુદ્ધ વર્તન મળતું નથી. શુદ્ધ ગુરુ મળે તો શુદ્ધ વર્તન આવે, શુદ્ધ વર્તન આવે તો શુદ્ધ મોક્ષ મળે. બધાનું મૂળ સત્પુરુષનો સંગ છે. કેવી સરસ મહારાજે વાત કરી, આપણા સત્સંગની વાત છે, ગધેડાની ગાય કરી. એટલે કે ગધેડા જેવા જીવો હતા, નંદ સંતોના યોગમાં એવા ગાય જેવા બની ગયા. વાઘરી હતા એ વૈષ્ણવ થયા. કેવા દાખલાઓ તમને આપું, મુંજો સુરુ પાંચ પાંચ કાચા બકરાને ચાવી જાય, વાલેરો વરુ માણસોને ચીભડા ચીરે એમ ચીરે નાખે, જોબન પગીની તો વાત ન થાય, પાપના પહાડ હતા બધા. મહારાજ અને સંતોના યોગ્ય કરીને કેવા જીવન બની ગયા બોલો. આજે પણ આપણા લોયાધામ પરિવારના ઘણા ભક્તો કથા સાંભળે છે, કેટલા ભક્તોના જીવનમાં કેટલા ખરાબ વ્યસનો હતા, કેવી કુટેવો હતી અમે જાણીએ છીએ. પણ આ ગુરુદેવ આપણને મળ્યા, આવા પવિત્ર સંત આપણને મળ્યા. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગની લહેરમાં તરત ટાઢો થાય. હે, છે કે નહીં દાદા? આ કૃપા મહારાજની થઈ. હજી તો શ્રીજી મહારાજ એવી સરસ વાત કરે છે, એક બે, શુદ્ધ વર્તન વિના ક્યારેય શુદ્ધ મોક્ષ થતો નથી લખ્યું, અને શુદ્ધ ગુરુ મળ્યા વિના ક્યારેય શુદ્ધ વર્તન મળતું નથી. ગુરુ ચા પીતા હોય એ ચેલાને ચા છોડાવે કે ના પીતો હોય તો પીતો કરે? હા, આજે કથામાં ઘણા સ્વામીજી કહે છે, ચા તો પીવાય, હું પીવું છું, એવું કહે છે જાહેરમાં. બોલો, એક સ્વામીજી એમ કહે છે કે
હું તો પીવું છું, પણ તમને બધાને કહું તમે ના પીતા, એ છોડે જ છે લાવ, તોય ના છોડે. એટલે આવું છે, બહુ સરસ શ્રીજી મહારાજનું જે આ ચિંતન ને મનન છે ને, કલ્યાણ જેને કરવું હોય ને એના માટે તો આ વાત અદ્ભુત છે, આવી વાત સાંભળી જ નથી. હા, પછી જગતના ફેલફતુર કરવા હોય, મોજશોખ કરવા હોય, એના માટે બધી છૂટ છે. તમારે મારે કલ્યાણના માર્ગે ચાલવું છે, મહારાજ સુધી પહોંચવું છે, મૂર્તિના મહાસુખને લેવું છે, તો બસ આ વાતો સાંભળો, સાગરની અદ્ભુત વાતો નોંધો, આની ચોપાઈઓ બે ચાર યાદ કરો. સાંભળનારા બધા ભક્તો, શાસ્ત્રમાં એવું લખ્યું છે, વક્તાને દક્ષિણા આપવી પડે. આ કથા કરવા માટે સંતો કેટલી મહેનત, કેટલી તૈયારી, કેટલો પરિશ્રમ કરે છે. તમે રોજ સાંભળીને શું કરશો? સંતોને આપવા ઈચ્છો તો આટલી દક્ષિણા આપો. તમે આ સાગરની બે ચાર પાંચ કડી સારી તમને લાગે યાદ કરી નાખો. બધાને કહું છું યાદ કરો, બરાબર? આસિદ ભગત આવડે છે, તૈયારી કરી દો હવે. હા દાદા, યાદ કરી નાખીને હવે તો અજય ભગત, બરાબર? બધાનું હોમવર્કમાં આપવાનું જ છે હવે. નટુ દાદા, કેવી સરસ મહારાજની વાતો છે. કલ્યાણના માર્ગે કોઈ પણ પ્રકારનો સંશય ડાઉટ ન રહે એવી મહારાજે વાતો કરી છે. આ સમજાઈ જાય તો આપણે નિર્વિઘ્ન સડસડાટ મોક્ષ સુધી પહોંચી જઈએ. માટે આવી વાતો સાંભળીએ, સમજીએ. 18 ચોપાઈ સુધી કથા પૂરી થઈ, આગળની કથા આવતીકાલ. બોલો ઘનશ્યામ મહારાજની જય.